ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम। श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनोना पठन कार्यक्रम में आपणे पांचमा अध्यायना त्रीजा अने छेल्ला भाग में पहुँचा छीए। आओ आपणे पांचमा अध्याय में आगळ वधीए। સંન્યાસ અને યોગ એ બે બહુ ઊંચા ખૂદકા છે। પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ એ બે કલ્પનાઓ આ દેહમાં સમાય એવી નથી। દેહમાં એ ધ્યેય સમાય એવા નહીં હોય તો એ વિચારમાં સમાય એવા છે। પૂર્ણ યોગી ને પૂર્ણ સંન્યાસી વ્યાખ્યામાં જ રહેવાના, ધ્યેયભૂત અને અપ્રાપ્ય જ રહેવાના। પણ દાખલા લેખે એ કલ્પનાની નજીકમાં નજીક પહોંચેલી વ્યક્તિઓને લઈ ભૂમિતિમાં કહીએ છીએ તેમ કહેશું કે અમુકને પૂર્ણ સંન્યાસી અને અમુકને પૂર્ણ યોગી માનો। સંન્યાસીનો દાખલો આપતા શુક યાજ્ઞવલ્ક્યના નામ લેવામાં આવે છે। જનક શ્રી કૃષ્ણ એ કર્મયોગી છે એમ ખુદ ભગવદ્ ગીતામાં કહ્યું છે। લોકમાન્ય તો ગીતા રહસ્યમાં એક આખી યાદી આપી છે। જનક શ્રી કૃષ્ણ વગેરે આ રસ્તે ગયા, શુક યાજ્ઞવલ્ક્ય વગેરે આ રસ્તે ગયા। પણ થોડો વિચાર કરતા માલુમ પડશે કે પાટી પર લખેલું જેમ ભીનો હાથ ફેરવીને ભૂંસી નાખી શકાય તેમ આ યાદીઓ ભૂંસી શકાય તેવી છે। યાજ્ઞવલ્ક્ય સંન્યાસી હતા અને જનક કર્મયોગી હતા, એટલે સંન્યાસી યાજ્ઞવલ્ક્યના શિષ્ય જનક અને જનકનો શિષ્ય શુકદેવ। સંન્યાસી કર્મયોગી સંન્યાસી એવી એ માળા છે। એનો અર્થ એટલો કે યોગ અને સંન્યાસ એક જ પરંપરામાં આવે છે। શુકદેવને વ્યાસે કહ્યું, અલ્યા શુક, તું જ્ઞાની છે પણ ગુરુની છાપ તને મળી નથી, તું જનક પાસે જા। શુકદેવ નીકળ્યા। જનક ત્રીજે માળે દીવાનખાનામાં હતા, શુક વનના રહેનારા। એ નગર જોતા જોતા ચાલ્યા। જનકે શુકદેવને પૂછ્યું, કેમ આવ્યો? શુકે કહ્યું, જ્ઞાન માટે। કોણે મોકલ્યો? તો કે વ્યાસે। ક્યાંથી આવ્યો? આશ્રમમાંથી। આશ્રમમાંથી આવતા આવતા એ બજારમાં શું જોયું? જ્યાં ત્યાં બસ એક જ ખાંડની મીઠાઈ માંડી રાખેલી જોવાની મળી, એમ એના ઉપરાંત બીજું શું જોયું? જવાબ મળ્યો, બોલતા ચાલતા ખાંડના પૂતળા દીઠા। અરે પછી આગળ શું જોયું? અહીં આવતા ખાંડના કઠણ પગથિયાં ચડીને આવ્યો। અરે હવે આગળ શું જોયું? ખાંડના ચિત્રો અહીં પણ બધે જોયા, હવે શું જુએ છે? એક ખાંડનું પૂતળું ખાંડના બીજા પૂતળા સાથે વાત કરે છે। જનકે કહ્યું, જાઓ, તમને બધું જ્ઞાન મળી ગયું છે। જનકની સહીનું પ્રમાણપત્ર જોઈતું હતું તે મળી ગયું। વાતનો મુદ્દો એટલો કે કર્મયોગી જનકે સંન્યાસી શુકદેવને શિષ્ય તરીકે સફળ ગણ્યા। શુકદેવ સંન્યાસી, પણ આ બીજી પ્રસંગની ખૂબી જુઓ। પરીક્ષિતને શાપ મળ્યો કે તું 7 દિવસ રહીને મરી જઈશ। પરીક્ષિતને મરણની તૈયારી કરવી હતી, કેમ મરવું એ બતાવનારો ગુરુ તેને જોઈતો હતો।
તેણે સુખદેવની માગણી કરી. સુખદેવ આવીને બેઠા અને 24/7 એટલે કે 24x7 એટલે 168 કલાક સુધી એકી પલાઠીએ બેસીને ભાગવત સંભળાવ્યું. તેણે પોતાની પલાઠી છોડી નહીં, એક ધારી કથા કહેતા હતા. આમાં ખાસ શું છે? એટલે કે 7 દિવસ તેમની પાસેથી એક ધારી મહેનત લીધી છતાં તેમને તેનો કશો ભાર લાગ્યો નહીં. સતત એક ધારું કર્મ કર્યું હોવા છતાં તે કર્મ જાણે કે પોતે કરતા જ નહોતા. થાક કે મહેનતની લાગણી ત્યાં નહોતી. સારાંશ એટલો કે સંન્યાસ અને કર્મયોગ જુદા છે જ નહીં. તેથી ભગવાન કહે છે, એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. સંન્યાસ અને યોગ બંનેમાં જે એકરૂપતા જોશે તે જ સાચું રહસ્ય સમજો જાણવો. એક કર્મ ન કરવા છતાં કરે છે, બીજો કરવા છતાં કરતો નથી. જે સાચો મહાન સંન્યાસી છે, જેની સદા સમાધિ લાગી રહી છે, જે કેવળ નિર્વિકાર છે, એવો સંન્યાસી પુરુષ 10 દિવસ આપણી વચ્ચે આવીને રહે પછી શું થાય તે જોજો. તે કેટલો પ્રકાશ, કેટલી સ્ફૂર્તિ આપશે. વર્ષો સુધી ઢગલે ઢગલા કામ કરવા છતાં જે પાર પડ્યું નહીં હોય તે તેના માત્ર દર્શનથી, તેના કેવળ અસ્તિત્વથી જ પાર પડશે. માત્ર ફોટો જોવાથી મનમાં પાવનતા ઉત્પન્ન થાય છે. મરણ પામેલા લોકોના ચિત્રોથી ભક્તિ, પ્રેમ, પવિત્રતા હૃદયમાં પેદા થાય છે તો પછી જીવંત સંન્યાસીના દર્શનથી કેટલી બધી પ્રેરણા મળે. સંન્યાસી અને યોગી બંને લોક સંગ્રહ કરે છે. એકનામાં બહારથી કર્મનો ત્યાગ દેખાતો હોવા છતાં એ કર્મ ત્યાગમાં ઠાસીને કર્મ ભરેલું છે. તેમાં પાર વગરની અનંત સ્ફૂર્તિ ભરેલી છે. જ્ઞાની સંન્યાસી અને જ્ઞાની કર્મયોગી બંને એક જ સિંહાસન ઉપર બેસવાવાળા છે. સંજ્ઞા જુદી જુદી હોવા છતાં અર્થ એક છે. એક જ તત્વના એ બે પ્રકાર છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે તે ફરતું નહીં પણ સ્થિર ઊભું હોય એવું દેખાય છે. જે સંન્યાસી છે તેનું પણ એવું જ હોય છે. તેની શાંતિમાંથી, સ્થિરતામાંથી અનંત શક્તિ, અપાર પ્રેરણા બહાર પડે છે. મહાવીર, બુદ્ધ, નિવૃત્તિનાથ એ બધા એવી વિભૂતિઓ હતા. સંન્યાસીની બધી મહેનત એક આસન પર સ્થિર થયેલી હોવા છતાં તે પ્રચંડ કર્મ આચરે છે. સારાંશ, યોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે યોગી, બંને વચ્ચે જરા સરખો ફેર નથી. શબ્દો જુદા પણ અર્થ એક. જેમ પાણો એટલે પથ્થર અને પથ્થર એટલે પાણો, તેમ કર્મયોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે કર્મયોગી. આમ હોવા છતાં ભગવાને ઉપર એક ટપકું મૂકી રાખ્યું છે. સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે એમ ભગવાન કહે છે. બંને સરખા છે તો પછી ભગવાન આમ કેમ કહે છે? આ વળી બીજી શી ગમ્મત છે. કર્મયોગને ભગવાન ચડિયાતો કહે છે ત્યારે તેઓ સાધકની દૃષ્ટિથી એમ કહે છે. જરાય કર્મ ન કરવા છતાં સર્વ કર્મ કરવાનો પ્રકાર એકલા સિદ્ધને માટે શક્ય છે, સાધકને માટે શક્ય નથી. પણ સર્વ કર્મો કરવા રહેવા છતાં કશું ન કરવું એ પ્રકારનું થોડું સરખું અનુસરણ થઈ શકે એવું છે. પહેલો પ્રકાર સાધકને માટે શક્ય નથી, ફક્ત સિદ્ધને શક્ય છે. બીજો પ્રકાર સાધકને માટે પણ વત્તા ઓછા પ્રમાણમાં શક્ય છે. જરાય કર્મ ન કરવા છતાં કર્મ કેવી રીતે કરવું એ સાધકને ગૂઢ લાગશે, સમજાશે નહીં. સાધકને માટે કર્મયોગ રસ્તો છે એમ મુકામ પણ છે, પણ સંન્યાસ મુકામ ઉપરની સ્થિતિ છે, રસ્તામાં નથી. એથી સાધકની દૃષ્ટિએ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. આ જ ન્યાયે આગળ ઉપર 12મા અધ્યાયમાં ભગવાને નિર્ગુણ કરતાં સગુણને વિશેષ માન્યું છે.
સગુણમાં બધી ઇન્દ્રિયોને કામ મળી રહે છે, નિર્ગુણમાં એવું નથી. નિર્ગુણમાં હાથ નકામા, પગ નકામા ને આંખે નકામી, બધી ઇન્દ્રિયો કામ વગરની. સાધકથી એ બની શકતું નથી, પણ સગુણમાં એવું નથી. આંખથી રૂપ નિરખી શકાય, કાનથી ભજન કીર્તન સાંભળી શકાય, હાથ વડે પૂજા થઈ શકે, લોકોની સેવા થઈ શકે, પગ વડે તીર્થયાત્રા થાય. આમ બધી ઇન્દ્રિયોને કામ આપી જેનું તેનું કામ જેની તેની પાસે કરાવતા કરાવતા આસ્તે આસ્તે કેળવી તેને હરિમય બનાવવાનું સગુણમાં બની શકે છે. પણ નિર્ગુણમાં બધું એ બંધ, જીભ બંધ, કાન બંધ, હાથ પગ બંધ, આ બધી બંધી જોઈને સાધક ગભરાય છે. એના ચિત્તમાં ભળતા જ વિચારો રમવા માંડશે. ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે આ કરશો નહીં તેમ તેમને ફરમાવો એટલે અચૂક એમ જ કરશે. જાહેર ખબરનો આપણને એવો અનુભવ નથી કે ઉપર લખે વાંચશો નહીં એટલે વાંચક અચૂક મનમાં કહે આ શું વાંચવાનું નથી, તો એ જ પેલું વાંચી લઈએ. પેલું વાંચશો નહીં છાપેલું હોય છે તે વાંચનાર નીચેનું વાંચે એ જ ઉદ્દેશથી છાપ્યું છે. માણસ જે ન વાંચવાનું કહ્યું હોય એ જ અચૂક કાળજીથી વાંચી જાય છે. નિર્ગુણમાં મન ભટકતું રહેશે, સગુણ ભક્તિમાં એવું નથી. તેમાં આરતી છે, પૂજા છે, સેવા છે, ભૂતદયા છે, ઇન્દ્રિયોને ત્યાં પૂરતું કામ મળી રહે છે. એ બધી ઇન્દ્રિયોને બરાબર કામે વળગાડી પછી મનને કહો હવે જા તારે જવું હોય ત્યાં, પણ પછી મન નહીં જાય, તેમાં રમમાણ થઈ જશે, ખબર ન પડે તેમ એકાગ્ર થશે. પણ મનને ખાસ જાણી બૂજીને એક ઠેકાણે બેસાડવા જશો તો તે અચૂક ભટકવા નાસી ગયું જાણો. જુદી જુદી ઇન્દ્રિયોને સારામાં સારા સુંદર વ્યવસાયોમાં રોકો ને પછી મનને કહો હવે ખુશીથી જ્યાં ભટકવું હોય ત્યાં જા, પણ તે નહીં જાય. જવાની સદર પરવાનગી મળશે ત્યારે તે કહેશે આપણે તો આ બેઠા, પણ ગુપચૂપ બેસ એવો હુકમ તેમને કરશો તો એ સામે કહેશે આ હું તો ચાલ્યું. બસ આ જ તો મનની ક્રિયા છે. દેહધારી માણસને સારું સુલભપણાની દૃષ્ટિથી નિર્ગુણ કરતાં સગુણ સારું છે. કર્મ કરતા રહેવા છતાં તેને ઉડાવી દેવાની યુક્તિ કર્મ ન કરવા છતાં કરતા રહેવાની વાતથી ચડિયાતી છે, કેમ કે તેમાં સહેલાપણું છે. કર્મયોગમાં પ્રયત્ન અભ્યાસ એ બધાને અવકાશ છે. બધી ઇન્દ્રિયોને તાબામાં રાખી આસ્તે આસ્તે બધી પ્રવૃત્તિમાંથી મનને કાઢી લેવાનો મહાવરો કર્મયોગમાં થઈ શકે છે. આ યુક્તિ તાબડતોબ હાથમાં ન આવે એમ બને, પણ હાથમાં આવે એવી તો છે. કર્મયોગ અનુકરણ સુલભ છે, સંન્યાસની સરખામણીમાં એ તેની ખૂબી છે. પણ પૂર્ણાવસ્થામાં કર્મયોગ અને સંન્યાસ બંને સરખા છે. પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ કર્મયોગ બંને એક જ વસ્તુ છે. નામ બે, દેખાવે જુદા, પણ બંને એક જ છે. એક પ્રકારમાં કર્મનું ભૂત બહારના જ તું દેખાય છે, પણ અંદર શાંતિ છે. બીજા પ્રકારમાં કશું ન કરવા છતાં ત્રિભુવનને હલાવવાની શક્તિ છે. જેવું દેખાયું તેવું ન હોવું એ બંનેનું સ્વરૂપ છે. પૂર્ણ કર્મયોગ એ સંન્યાસ છે, તો પૂર્ણ સંન્યાસ કર્મયોગ છે. જરા એ ફેર નથી, પણ સાધકની દૃષ્ટિએ કર્મયોગ સુલભ છે અને પૂર્ણાવસ્થામાં તો બંને એક જ છે. જ્ઞાનદેવને ચાંગદેવે એક પત્ર લખ્યો. એ પત્ર કોરો કાગળ હતો. ચાંગદેવ કરતાં જ્ઞાનદેવ ઉંમરે નાના હતા.
ચિરંજીવી લખવા જાય તો બીજી બાજુથી જ્ઞાનદેવ જ્ઞાનમાં મોટા હતા, તીર્થ સ્વરૂપ લખવા જાય તો ઉંમરમાં નાના હતા. સંબોધન કેમ કરવું એ નક્કી ન થાય એટલે ચાંગદેવે કોરો કાગળ પત્ર રૂપે મોકલી દીધો. એ કાગળ પેલો નિવૃત્તિનાથના હાથમાં આવ્યો. તેમણે તે કોરો કાગળ વાંચીને જ્ઞાનદેવના હાથમાં મૂક્યો. જ્ઞાનદેવે વાંચીને મુક્તાબાઈને આપ્યો. મુક્તાબાઈએ વાંચીને કહ્યું, અલ્યા ચાંગા, આવડો મોટો થયો તો એ હજી કોરો જ રહ્યો. નિવૃત્તિનાથના વાંચવામાં જુદો અર્થ આવ્યો હતો. તેમણે કહ્યું, ચાંગદેવ કોરો છે, શુદ્ધ છે, નિર્મળ છે અને ઉપદેશ આપવાને લાયક છે. એવું કહી ને તેમણે જ્ઞાનદેવને જવાબ લખવાને જણાવ્યું. જ્ઞાનદેવે 65 ઓવીનો કાગળ મોકલ્યો. તેને ચાંગદેવ 65 કહે છે. આવી એ પત્રની ગમ્મત ભરેલી હકીકત છે. લખેલું વાંચવું સહેલું છે પણ ન લખેલું વાંચવું અઘરું છે. તેમાંનું વાંચવાનું પૂરું થતું નથી. એ પ્રમાણે સંન્યાસી ખાલી કોરો દેખાય તો પણ અપરંપાર કર્મ તેનામાં ભરેલું હોય છે. સંન્યાસ અને કર્મયોગ પૂર્ણ રૂપમાં બંનેની કિંમત સરખી છે, પણ કર્મયોગની એ ઉપરાંત વ્યવહારુ કિંમત છે. ચલણની એકાદ નોટની 5 રૂપિયા કિંમત હોય, 5 રૂપિયાનું રોકડ નાણું પણ હોય, સરકાર જ્યાં સુધી સ્થિર હોય ત્યાં સુધી બંનેની કિંમત સરખી રહે. પણ સરકાર પલટાઈ જાય તો વ્યવહારમાં તે નોટની કિંમત 1 પાઈ પણ ન રહે. સોનાના નાણાંની અલબત્ત કંઈક ને કંઈક કિંમત ઉપજ્યા વગર નહીં રહે, કારણ કે તે સોનું છે. પૂર્ણાવસ્થામાં કર્મત્યાગ અને કર્મયોગ બંનેની કિંમત તદ્દન સરખી છે, કેમ કે બંને પક્ષે જ્ઞાન હોય છે. જ્ઞાનની કિંમત અનંત છે. અનંતતામાં કંઈ પણ ઉમેરો તો એ કિંમત અનંત જ રહે છે. ગણિત શાસ્ત્રનો એ સિદ્ધાંત છે. કર્મત્યાગ અને કર્મયોગ એ બંનેને પરિપૂર્ણ જ્ઞાનમાં ઉમેરવાથી બંનેની કિંમત સરખી રહે છે. પણ બંને બાજુ પરનું જ્ઞાન કાઢી લો તો માત્ર કર્મત્યાગની સરખામણીમાં સાધકની દૃષ્ટિએ કર્મયોગ ચડિયાતો સાબિત થાય છે. અસલ નક્કર જ્ઞાન બંને બાજુ ઉમેરો તો કિંમત એક જ રહે છે. છેવટને મુકામે પહોંચ્યા પછી જ્ઞાન વત્તા કર્મ બરાબર જ્ઞાન વત્તા કર્માનુભાવ. એટલે કે જ્ઞાનમાં કર્મ ઉમેરો, એની કિંમત જ્ઞાનમાં કર્મ અભાવ ઉમેરો એટલી જ થાય. પણ જ્ઞાન બંને બાજુથી બાદ કરો એટલે કર્મના અભાવ કરતાં સાધકની દૃષ્ટિએ કર્મ ચડિયાતું સાબિત થાય. સાધકને ન કરવા છતાં કરવું એટલે શું તે સમજાતું નથી. કરવા છતાં ન કરવું એમાં તેને સમજ પડશે. કર્મયોગ રસ્તા પર છે ને ઠેઠ મુકામ પર પણ છે, પણ સંન્યાસ એકલા મુકામ પર છે, રસ્તામાં નથી. શાસ્ત્રની ભાષામાં આ વાત કહેવી હોય તો એમ કહેવાય કે કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે, પણ સંન્યાસ એકલી નિષ્ઠા છે અને નિષ્ઠા એટલે બીજું કંઈ નહીં, અંતિમ અવસ્થા. આમ કર્મયોગને સાધન અને નિષ્ઠા બંને ગણાય, પણ સંન્યાસને એકલી નિષ્ઠા એટલા માટે ગણાય કે નિષ્ઠા એ અંતિમ અવસ્થા છે. 5મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. પ્રવચન આપ્યા તારીખ 20 માર્ચ 1932 રવિવાર. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જય જગત.
बिगड़ता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा।